एक हेल्दी शरीर माटे दिवस नी केटला कलाक नी ऊंघ जोईए? 7-8 कलाक। अगर हूँ रात्रे सूता पहला मारो फोन वापरू छू तो एना थी मारी ऊंघ नी क्वालिटी शू खराब थसे? 100% यस यस यस। अगर ऊंघ मा मने सपना वधारे आवे छे तो ये सारी ऊंघ कहेवाय के खराब? आपना सपना चाले पण बहु नहीं सारा। ऊंघ लेती वक्ते कोई व्यक्ति ने नशकोरा चालू थई गया तो ये सारी ऊंघ नी निशानी कहेवाय? नशकोरा ने ऊंघ साथे लेवा देवा नथी, तमारी हेल्थ सारी नथी ए बतावे छे। तमे 7-8 कलाक नी ऊंघ कीधी तो શું હું દિવસે 7-8 કલાક ઊંઘી લઉં અને આખી રાત જાગું તો ચાલી જ જાય? આવી પાર્શિયાલિટી ના નહીં ચાલે। હવે કોઈ વ્યક્તિ ફક્ત 5-5 કલાક રોજે ઊંઘ લે છે તો સર્વાઈવ કરી શકે ખરા? સર્વાઈવ કરી શકે, પરફોર્મ નહીં કરી શકે। હવે રેગ્યુલરલી કોઈ વ્યક્તિ ઓછું ઊંઘે છે તો એમને આદત ના પડી જવી જોઈએ? હા, આદત પડે ને અનહેલ્ધી રહેવાની। અગર મારે 8 કલાકની ઊંઘ લેવી છે તો 2 કલાક ઊંઘીને પછી હું જાગી જઉં તો ચાલે? ઇન્સ્ટોલમેન્ટ લોન માં સારું, ઊંઘ માં નહીં। જે દિવસે બહુ જ થાક લાગ્યો હોય એ દિવસે આપણને ઊંઘવામાં તકલીફ પડી શકે ખરી? શરીર ને થાક લાગે તો ના પડે, મન ને થાક લાગે તો ચોક્કસ પડે। આપણે મ્યુઝિક સાંભળીએ તો એનાથી ઊંઘ સારી આવે? ફાસ્ટ નહીં, સ્લો મ્યુઝિક સાંભળો। સારી ઊંઘ નું સૌથી મોટું દુશ્મન શું છે? અલાર્મ નું સ્નૂઝ બટન। એવું ઘણી વખત થતું હોય છે કે ઊંઘવાના સમયે ઊંઘ ના આવે અને જ્યારે ઊંઘ ના આવવી જોઈએ ત્યારે બહુ ઊંઘ આવે, એનું શું કારણ છે? આ વિડિયો અંત સુધી જોશો તો જવાબ મળશે। VTV ગુજરાતી ન્યૂઝ ની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાવીને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડ માં ડિફોલ્ટ ની જગ્યાએ ફેવરિટ્સ કરી દો। યુટ્યુબ માં બેલ આઇકન દબાવી દો અને રહો એકદમ અપડેટેડ। એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર। તમે સમજી જ ગયા હશો કે આજે મારી પાસે આપણી ઊંઘ આપણા શરીર માટે કેટલી જરૂરી છે ને એને લાગતા વળગતા પ્રશ્ન છે। એ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણી જોડે જોડાયા છે શિવાંગી દેસાઈજી, જે એક સર્ટિફાઈડ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કોચ છે। લાઇફસ્ટાઈલ એન્ડ વેટ મેનેજમેન્ટમાં એમણે એક અવોર્ડ પણ જીતેલો છે અને એટલું જ નહીં, ફિટ ભારત મિશનમાં એમનો ટાર્ગેટ છે કે 10 લાખથી વધુ ભારતીય લોકોને ફિટ અને હેલ્ધી બનાવવા છે। થેન્ક યુ સો મચ ફોર કમિંગ, તમે અમને સમય આપ્યો, અમને ખૂબ આભારી છે તમારા। પહેલો પ્રશ્ન જે હું તમને પૂછીશ ને એ ઊંઘને લાગતો જ છે કે આપણે રાત્રે કેમ ઊંઘીએ છીએ? જ્યારે આપણે કોઈ પણ સર્વે જોઈએ છે ને, એક એવરેજ સર્વે કહે છે કે 93% ભારતીયો એવા છે કે જેને રાત્રે ઊંઘ બરાબર નથી આવતી, અને AASM એટલે અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન તો એવું કહે છે કે જ્યારે તમને ઊંઘ નથી આવતી એની બોડીમાં એટલી ખરાબ અસર થાય છે જેટલી અસર એક્સેસિવ ડ્રિંકિંગથી અને ડ્રગ્સ લેવાથી થાય છે। એટલે પહેલાં તો આપણે એ સમજવું જરૂરી છે કે આજે આપણે એટલું ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે ને અને બીમારીઓ એટલી વધી ગઈ છે કે આપણે નંબર વન જે રીઝન છે બીમારીનું ઊંઘ એને ભૂલી ગયા છીએ। અને એટલા માટે થઈને કેમ ઊંઘવું જોઈએ, સિમ્પલ, તમે જ્યારે સવારે ઉઠો તો આપણે જોયું હશે કે આંખના કોર્નરમાં, નાકમાં, મોંમાં થોડી સ્મેલ આવતી હોય, ડર્ટ હોય, અને તમને યુરિન પાસ કરો તો થોડું ડાર્ક યલો યુરિન હોય, વોર્મ હોય, બાવેલ મુવમેન્ટે તમે સવારે ઉઠો પ્રેશર આવે, કેમ? આ બધું સિમ્પટમ તમને સિગ્નલ આપી રહ્યું છે કે બોડી સાફ થઈ રહ્યું છે, એટલે સ્લીપ ઇઝ ઇક્વલ ટુ ડિટોક્સ, અને બીજું સ્લીપ ઇઝ ઇક્વલ ટુ હીલિંગ। જ્યારે તમે સુઓ ત્યારે તમારું બોડી ફેટ બર્ન કરે, સુઓ ત્યારે આખા દિવસમાં જે ખાધું એનો ફાયદો એનું ન્યુટ્રિશન રાત્રે આપે, એટલે સુવું જરૂરી છે। તો અત્યારે જે સ્લીપના ઇશ્યુઝ છે જે તમે કહી રહ્યા છો 93% ભારતીયોને છે એક સર્વે પ્રમાણે, એ કેમ છે? આપણે જ્યારે પણ કોઈ પણ માણસને જોઈ રહ્યા છીએ તો એનું મન શું લાગે છે, સ્ટ્રેસમાં છે? એબ્સોલ્યુટલી। હંમેશા ઊંઘનો એક નિયમ છે, જ્યારે બોડી થાકેલું હોય અને મન શાંત હોય ત્યારે ઊંઘ આવે। આજે ઊંધું થઈ ગયું છે, આજે આપણું શરીર શાંત થઈ ગયું છે વિધાઉટ એની એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝ, અને મન થાકી ગયું છે વિચારો કરીને, એટલે ઊંઘ નથી આવતી। અને એમાં પણ જ્યારે આપણે ફાસ્ટ સક્સેસ આજે જોઈએ છે એટલા માટે આપણે સ્લીપને કોમ્પ્રોમાઇઝ કરી દઈએ છીએ, આપણને એવું થાય છે ઓછું ઊંઘવું અને થોડું વધારે કામ કરી લો, પણ એમાં છે ને શોર્ટ ટર્મ ફાયદો છે, લોંગ ટર્મ તમારી ઉંમર ઓછી થાય, પ્રોડક્ટિવિટી ઓછી થાય, અને તમારી ક્વોન્ટિટી કદાચ વધી જશે કામની, પણ એમાં ક્વોલિટી નહીં આવે, તો એવું શું કામ કરવું છે? હવે તમે ફાસ્ટ લાઈફની જે વાત કરી ને એ 100% સાચી છે, અને એટલે મારે એક ફાસ્ટ ટેકનિક જ શીખવી છે તમારી જોડે, કે એવી કોઈ ટેકનિક છે જેનાથી રાત્રે ઊંઘ ફટાફટ આવી જાય? 5 વસ્તુ કરો। નંબર 1, બોક્સ બ્રીધિંગ। એમાં શું કરવાનું, તમારે ડીપ બ્રીધિંગ જ્યારે કરો ને એટલે બોડી ઓટોમેટિકલી સ્લીપિંગ ઝોનમાં આવી જાય, કેમ કે જ્યારે આપણે સૂઈએ ત્યારે આવી રીતે ફાસ્ટ બ્રીથ ના કરતા હોઈએ, આપણે બધા ડીપ બ્રીધિંગ કરતા હોઈએ, એટલે કોન્શિયસલી બોક્સ બ્રીધિંગમાં તમારે 5 કાઉન્ટ શ્વાસ લેવાનો, 5 કાઉન્ટ હોલ્ડ કરવાનો, 5 કાઉન્ટ એક્ઝેલ કરવાનો અને 5 કાઉન્ટ હોલ્ડ કરવાનો, એટલે શ્વાસ લીધો, હોલ્ડ કર્યો, શ્વાસને છોડ્યો અને હોલ્ડ કર્યું, આ 5 સેકન્ડ ઈચ કરવાનું। આનાથી થાય એ કે તમારા બોડીનું પેરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમ જે છે એ એક્ટિવેટ થાય અને તમને સૂવામાં હેલ્પ કરે।
બીજું છે કે તમે જે લેફ્ટ નોસ્ટ્રિલ છે એટલે રાઈટ બંધ કરીને જે ડાબી આપણી નાડી જે કહેવાય એને આપણે ચંદ્ર નાડી કહીએ, એ આપણા રાઈટ બ્રેઇન સાથે કનેક્ટેડ છે એટલે એ તમારા પેરાસિમ્પથેટિકને એક્ટિવેટ કરશે, ઇન શોર્ટ શાંત કરશે તમને. એટલે શું કરો, રાઈટ નોસ્ટ્રિલ જે છે એને નાડીને તમારે બંધ કરવાની અંગૂઠા સાથે કે ફર્સ્ટ ફિંગર સાથે, અને પછી એનાથી જ શ્વાસ લેવાનો છોડવાનો લેવાનો છોડવાનો, અને એ કોન્સ્ટન્ટલી ચાલુ રાખવાનું. કદાચ તમારી એ નાડી બંધ જ હશે, જો ઊંઘ નથી આવતી તો થોડું અઘરું થશે, પણ ઇન્ટરવલ સાથે તમે આ ટ્રાય કરી શકો. ત્રીજું, ટુ ડુ લિસ્ટ બનાવો. ઘણીવાર એવું થતું હોય ઊંઘમાં વિચાર આવે કે મારે આજે આ કરવાનું રહી ગયું, અરે આ કાલે કરવાનું છે હું ભૂલી ના જાઉં, એટલે સ્ટ્રેસના લીધે સૂઈ ના શકીએ, એન્ઝાયટી થાય. એ એન્ઝાયટી ના થાય એટલે બધા વિચારોને પેપરમાં લખી દો, ટુ ડુ લિસ્ટ બનાવી દો. ચોથું, વોર્મ શાવર લો. જ્યારે તમે હલકા ગરમ પાણીથી નહાઓ ત્યારે તમારા બોડીનું ટેમ્પરેચર ડ્રોપ થાય, ઊંઘ આવે. અને છેલ્લી સૌથી ઇમ્પોર્ટન્ટ ટેકનિક, તમે સ્લો મ્યુઝિક, ગઝલ, જૂના કિશોર કુમારના કે એવા સોંગ કે જે તમને પ્રેમ ફીલ કરાવે અને શાંતિ આપે એવા સોંગ સાંભળી શકો. સો આ પાંચ ટેકનિક છે જે તમને એકદમ તરત જ ઊંઘવામાં હેલ્પ કરી શકે. નાઈસ. પણ આ જે ક્વિક ટેકનિક છે ગુંજભાઈ, ઘણા લોકો એવા આપમાંથી હશે કે જેને ખરેખર ઇન્સોમનિયા છે, અથવા તો ઊંઘનો બહુ એવો મેજર પ્રોબ્લેમ નથી, પણ ખરેખર સારી ઊંઘ શીખવી છે કે કેવી રીતે લેવું, એ બધા માટે મેં ડિટેલમાં એક બહુ સરસ પ્રોગ્રામ બનાવ્યો છે સ્લીપ સ્માર્ટર કરીને, જે અમારા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે લાઈફ ગુરુકુલ કરીને. એમાં હું તમને સ્લીપના ડોક્ટર બનાવી દઈશ, પીએચડી થઈ જશો એટલું ડિટેલમાં છે. તો આ કોર્સ કઈ રીતે મેળવવાનો, આ કઈ રીતે અમે કરી શકીએ કોર્સ? આ કોર્સની વેલ્યુ 8000 છે, પણ ફક્ત ને ફક્ત આપણા વીટીવીના પ્રેક્ષકો માટે 799 રૂપીઝમાં હું સ્પેશિયલ ઓફર આપવાની છું. એક લિંક છે એના ઉપર જશો, રજીસ્ટર કરાવી શકો. તો એક કામ કરું છું, એ લિંક તમે મને આપો, હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, તમે એના ઉપર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશો અને આ કોર્સ મેળવી શકશો. સ્ક્રીન ટાઈમ વિશેની તમે વાત કરી હતી, સ્ક્રીન ટાઈમ ઊંઘવા પહેલા સારું નથી એવું તમે હમણાં કીધું સ્ટાર્ટિંગમાં, એનું કારણ શું? જ્યારે આપણે આપણા બોડીની વાત કરીએ તો એક રિધમ ફોલો કરે છે, બાયોલોજિકલ ક્લોક છે એની, અને એ છે સર્કેડિયન રિધમ. એટલે એ સનરાઈઝ અને સનસેટ ઉપર ડિપેન્ડન્ટ છે. આપણે હંમેશા એક વાત યાદ રાખવી, યથા બ્રહ્માંડે તથા પિંડે, જેવું બ્રહ્માંડમાં છે એવું એક્ઝેક્ટલી શરીરમાં પણ છે. તો આપણે નેચરના નિયમો ફોલો કરવા પડે. જ્યારે તમે સ્ક્રીન સામે જુઓ એની બ્લુ લાઇટ તમારા બ્રેઇનને મેસેજ આપે છે કે દિવસ છે. એટલે રાત્રે તમે જ્યારે દિવસ સ્ક્રીનના માધ્યમથી બનાવી દીધો તો દિવસવાળા હોર્મોન્સ રિલીઝ થશે. નાઇટનું હોર્મોન છે મેલેટોનિન, એ ડ્રોપ થઈ જશે, અને કોર્ટિઝોલ જે દિવસનું હોર્મોન છે એ રેઈઝ થશે, અને એટલા માટે ઊંઘ નહીં આવે. એટલે તમે એમ કહો છો રાત્રે ફોન યુઝ ના કરવો જોઈએ? એબ્સોલ્યુટલી ના કરવો જોઈએ. ઊંઘવાના 1-2 કલાક પહેલા સ્ક્રીન ટાઈમને ટાટા બાય બાય કરી દો. અને આમાં તો ગુંજભાઈ નવાઈ લાગશે, હું એટલા બધા લોકોને ઓળખું છું ને કે એમને તો મોબાઈલ વગર ચાલે જ નહીં, ને રાત્રે સૂઈ જાય ત્યારે તો તકિયાની નીચે મૂકીને સૂઈ જતા હોય છે. પણ જો ખરેખર હેલ્થ માટે પ્રેમ હોય ને તો ધીરે ધીરે ચાલુ કરો. 2 કલાક બહુ લાગતું હોય તો 15 મિનિટ પહેલા સ્ક્રીન બંધ કરી દો, પછી ધીરે ધીરે ટાઈમ વધારો. હવે આ એક વસ્તુ હું આજથી ટ્રાય કરવાનો છું. તમે સ્ટાર્ટિંગમાં મને હવે ઊંઘ કેટલી જોઈએ ને એનો જવાબ આપ્યો, તો કે 7-8 કલાકની ઊંઘ જોઈએ. તો એ 7-8 કલાકની ઊંઘ ઇનફ છે આપણા શરીર માટે, અને કેમ 7-8 કલાક છે? જ્યારે 7-8 કલાક કહું ને એટલે ઘણા લોકોને એવું લાગતું હોય, હા મેડમ અમે તો 2 વાગે સુઈ જઈએ અને 9-10 વાગે ઉઠીએ, 8 કલાક મસ્ત ઊંઘ લેતા હોઈએ છીએ, પણ એવું ના ચાલે. વહેલા સુઓ, વહેલા ઉઠો, આપણા શાસ્ત્રોએ કહ્યું છે, તમારા મમ્મી પપ્પા અથવા તો ઘરમાં કોઈક ને કોઈ કહેતું જ હશે જે લોકોને લેટ ઉઠવાની આદત છે. એટલે આઈડિયલ ટાઈમ 10-6 છે અથવા 11-7 છે. આમાં જો તમે સુઈ જાઓ તો મેક્સિમમ ફાયદો તમને મળશે. તો હવે હું મારા જેવા લોકોની જ વાત કરું, હું આવું જ કરું છું. મને 8 કલાક વાળી વસ્તુ ખબર હતી કે 8 કલાક ઊંઘ જોઈએ, તો હું 2 વાગે સુઈ જઉં અને 10 વાગે જાગું છું. તો એ કેમ ખોટું છે? જેમ સ્ટોક માર્કેટમાં તમે કેટલું ઇન્વેસ્ટ કરો છો એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ક્યારે ઇન્વેસ્ટ કરો છો, સેમ કેટલું ઊંઘો છો એના કરતાં વધારે જરૂરી છે ક્યારે ઊંઘો છો. અને એટલા માટે જેમ સ્ટોક માર્કેટમાં મની ટાઈમ હોય છે ને, એવી રીતે સ્લીપનો મની ટાઈમ છે 10-2, જ્યારે મેક્સિમમ બોડીનું હીલિંગ થાય છે ને એવા હોર્મોનલ સિક્રેશન્સ થાય છે જે તમારા બોડીને હીલ કરે, ડિટોક્સિફાય કરે, ફેટ બર્ન કરે. ડીપ સ્લીપ એ સમયમાં જ મળતી હોય છે, અને એટલે જ 10-6 કે 11-7 ઊંઘવું વધારે બેટર છે. એબ્સોલ્યુટલી યસ. હવે સ્લીપનું દુશ્મન એટલે અલાર્મ આપણે કહી શકીએ. તો એ અલાર્મમાં તમે હમણાં એવું કીધું કે અલાર્મ વાગે ત્યારે સ્નૂઝ દબાવી એ આપણા સ્લીપનું સૌથી મોટું દુશ્મન કહેવાય. એ કેમ સ્નૂઝ બટન દુશ્મન છે આપણા શરીરનું? જ્યારે તમે સુવાની અને ઉઠવાની તૈયારી કરતા હોય ને ત્યારે બ્રેઇન તૈયાર હોય કે ઓકે 7 વાગ્યાની આજુબાજુ ઉઠવાનું છે, એટલે એની સ્લીપ સાયકલ જે છે એ પૂરી થઈ જતી હોય. પણ જ્યારે તમારી કોઈ પણ સ્લીપ સાયકલ જુઓ એ 90 મિનિટ લાસ્ટ કરતી હોય,
અને એમાં તમે જ્યારે અલાર્મથી ઉઠો એટલે તમે અચાનક ડીપ સ્લીપમાં હતા અથવા તો REM કે લાઇટ સ્લીપમાં હતા અને અવેકમાં આવી ગયા અને અલાર્મ વાગ્યું અને પાછું તમે સ્નૂઝ કરીને સૂઈ ગયા અને સ્નૂઝ બટન કેટલા સમય માટે હોય છે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એનાથી વધારે ના હોય એટલે શું થાય તમને એવું લાગે હું 5 મિનિટ થોડું એક્સ્ટ્રા સૂઈ જાઉં પણ એ 5 મિનિટમાં તમે અવેકમાંથી ના લાઇટ સ્લીપમાં પહોંચી શકો ના ડીપ સ્લીપમાં પહોંચી શકો કેમ કે 90 મિનિટ તો તમે આપતા જ નથી અને એટલા માટે અચાનક પાછું અલાર્મ વાગે હજી તો તમે અડધા ઊંઘમાં અને અડધા જાગેલા છો એટલે શું થાય સ્લીપ સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ ના તમે સૂઈ શક્યા ના તમે જાગ્યા એટલે સ્લીપ ઇનર્શિયા આવે એક એવો સ્ટેજ જેમાં તમને લાગે કે તમે વધારે સૂઈ ગયા પણ એકચ્યુઅલી તમને લેઝીનેસ આવે લેક ઓફ એનર્જી આવે આખા દિવસમાં મૂડ નહીં રહે અને તમને અનહેલ્ધી સોલ્ટી અને શુગરવાળું ખાવાની ઈચ્છા થાય એટલે આટલી બધી વસ્તુઓ થાય ખાલી એક સ્નૂઝ બટનથી તો એનો રસ્તો શું છે સિમ્પલ છે તમારે જેટલા વાગે ઉઠવું છે ને એક્ઝેક્ટ નક્કી કરી લો 7 વાગે ઉઠવું છે તો 7 વાગ્યાનું અલાર્મ મૂકો એવું નહીં કે 6:15 થી ચાલુ કર્યું પછી 10 10 10 10 મિનિટ 5 વાર સ્નૂઝ કર્યું હવે ઉઠીને ચા કોફી પીવાની બધાને આદત હોય છે કે ઉઠીને ચા કોફી પીએ તો ઊંઘ તરત ઉડી જાય પણ ઘણા લોકો રાત્રે ચા કોફી પીતા હોય છે એમને તમે શું કહેશો કેફીન એ મેલેટોનિનનું દુશ્મન છે મેલેટોનિન એ સ્લીપ હોર્મોન છે તમે જ્યારે પણ કેફીન પીઓ ને 6 થી 8 કલાક એની ચાબુક જેવી અસર રહે જેમ તમે ઘોડાને ચાબુક મારો અને ચાલતો રહે એવી રીતે કેફીનથી તમારા દિમાગને ચાબુક વાગે અને તમને કામ કરવાની જાગવાની ઈચ્છા થાય ભલે તમને ઊંઘ આવી જતી હોય પણ તો પણ ડીપ સ્લીપ નહીં આવી શકે 4 વાગ્યા પછી ટી કોફી કે બૂસ્ટર્સ કેફીન નહીં લેવું જોઈએ એની પહેલા તમે લઈ લો અને બેસ્ટ સમય છે બ્રેકફાસ્ટ પછી થોડા સમય પછી લઈ લો હવે નેક્સ્ટ સવાલ હું તમને તડકાને લઈને પૂછીશ કે તડકો અને આપણી સ્લીપ સાયકલ એનો કોઈ સંબંધ છે ખરો 100% છે તમે જ્યારે સૂરજ ઉગે ને ત્યારે બોડીમાં હોર્મોનલ સિક્રીશન્સ એવા થાય જે તમને વધારે ફોકસ્ડ અને એલર્ટ બનાવે વધારે તમને સ્ટ્રોંગ અને એનર્જેટિક બનાવી દે જેમ કે કોર્ટિઝોલ અને એડ્રીનાલિન આ બંને રિલીઝ થાય પણ તમે ઇમેજિન કરો કે ઉઠીને તમે એકદમ આમ ઢીલા ઢાલા થઈને ગમે તેમ બ્રશ કરીને તૈયાર થઈને એકદમ ડાર્ક રૂમમાં કામ કરો છો અંધારું છે અથવા તો તમે લાઇટ કરી છે પણ આર્ટિફિશિયલ લાઇટ કરી છે અને તમે બહાર તડકો નથી લેતા અથવા તો પ્રકાશ નથી લેતા એમાં બ્રેનને એવો મેસેજ મળે છે કે હજી પણ દિવસ નથી થયો એટલા માટે એ દિવસવાળા હોર્મોન રિલીઝ નહીં કરે એટલા માટે સનલાઇટ લેવી જરૂરી છે અને પ્લસ વાઇટામિન ડી માટે તો છે જ વાઇટામિન ડી અગર ઓછું હશે ને તો ઊંઘ નહીં આવે એટલે કદાચ જે દિવસે બહુ જ વાદળ હોય છે ને વરસાદ હોય છે ત્યારે કામ કરવાની ઈચ્છા નથી થતી એકદમ સાચી વાત છે હવે નેક્સ્ટ સવાલ નેપને લઈને છે દિવસે ઘણા લોકો સૂઈ જતા હોય છે બપોરના સમયે સાંજના સમયે તો એ શું નેપ લેવાથી આપણી સ્લીપ સાયકલને કોઈ અસર પડે ખરો અને નેપ લેવાથી આપણું હેલ્થને અસર પડે ખરો સાયન્સ એવું કહે છે કે આફ્ટરનૂન નેપ હેલ્ધી છે પણ 2 કન્ડિશન છે એમાં નંબર 1 જો તમે વહેલા ઉઠતા હોય અપ્રોક્સિમેટલી 6 7 5 અથવા મેક્સિમમ 8 વાગ્યા સુધી તો તમે આફ્ટરનૂન નેપ લઈ લો પણ એ 4 વાગ્યા પછી નહીં બને તો 2 3 વાગ્યાની આજુબાજુ જેનાથી એ તમારી રાતની ઊંઘને ડિસ્ટર્બ ના કરે આ કરવાથી ફાયદો એ થશે કે તમારો સેકન્ડ હાફ ઓફ ધ ડે જે છે એમાં તમે વધારે પ્રોડક્ટિવ થઈ જશો ફોકસ થઈ જશો તમે માનો સવારે ઉઠીને કેવું ફ્રેશનેસ આવે છે એવું જ બપોરે આવશે પણ બીજું જે એવા લોકો છે કે જે લોકો ઉઠે જ 9 10 વાગે અને પછી કે ના મારે તો નેપ લેવું છે બહુ હેલ્ધી છે એ નહીં સારું અને જમ્યા પછી ઘણા લોકોને ઘેન ચડે છે એનું કારણ શું જ્યારે તમે જમો ને એટલે બધું બ્લડ જે પૂરા બોડીમાં સર્ક્યુલેટ થઈ રહ્યું છે એ એક જગ્યાએ વધારે આવી જાય અને એ છે પેટ કેમ કે ડાયજેસ્ટ કરવાનું છે એટલા માટે બ્રેનમાં તમારું જે બ્લડ છે ઓછું થયું એટલે ઊંઘ આવે નેચરલ છે પણ આવે ને ત્યારે શું કરો સૂઈ ના જાઓ રેસ્ટ કરો મેબી ચેરને થોડીક પાછળ રાખીને આરામ કરો અથવા તો સોફામાં થોડી વાર નેપ લઈ લો 10 15 મિનિટ હવે મને આ જેટલા બી જવાબો મળ્યા ને એનાથી મને તો એક વસ્તુ એ ખબર પડી કે રાત્રે ઊંઘવું હેલ્ધી છે દિવસે ઊંઘવું અનહેલ્ધી છે અને ઊંઘ પૂરી કરવી જરૂરી છે તો જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે એમને તમે શું કહેવા માંગો છો નાઇટ શિફ્ટમાં જે લોકો કામ કરે છે પહેલાં તો હું તમને સલ્યુટ કરું છું આઈ રીલી રિસ્પેક્ટ ઓલ ઓફ યુ કેમ કે ઘણું અઘરું કામ હોય છે અને જ્યારે પણ નાઇટ શિફ્ટની વાત છે અગર 35 થી વધારે તમારી ઉંમર છે તો પહેલો ઓપ્શન હોવો જોઈએ કે તમે જોબ જો ચેન્જ કરી શકતા હોય ગ્રેટ કેમ કે એ ડેફિનેટલી બોડીને નુકસાન કરતું હોય છે અને બીજું માનો નથી જ કોઈ પોસિબિલિટી અને તમે 35 થી અંદર છો અને નાઇટ શિફ્ટ કરો છો બંને કેસમાં તમારી રાત દિવસ થઈ જાય અને દિવસ રાત થઈ જાય એટલે તમારે ઊંઘની પેટર્ન તો 8 કલાક 7 કલાકની પકડવાની જ તો લેટ સે 7 થી 7 તમારી ડ્યુટી છે આખી રાતમાં તો તમે ઘરે આવીને 9 વાગે સૂઈ જાઓ અને સાંજે 5 6 વાગે ઉઠો અને પાછા તમે તમારું રૂટીન ફોલો કરો હવે આપણે આવીશું આપણા સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઉપર ઘણા લોકો છે જેનું નામ નહીં લઉં પણ એ લોકોને ઊંઘવાના સમયે ઊંઘ નથી આવતી અને કામના સમયે કે જ્યારે ઊંઘ ના આવવી જોઈએ
ત્યારે ઊંઘ આવે છે એનું કારણ શું છે? આજે આપણી લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે જેમાં આપણે ખોટા સમયે ખોટી વસ્તુ કરી રહ્યા છે, એટલે સવારે ઉઠો એટલે થોડું ઊંઘ આવે, લેઝીનેસ થાય, કામ પર ફોકસ ના થાય, ચા અને કોફી લેવી પડે, અને જેવું સાંજ પડે ને એટલે એકદમ એનર્જેટિક થઈ જાય ને તમે કહો કે આઈ એમ એન ઇવનિંગ પર્સન. પણ લેટ મી ટેલ યુ, દેર ઇઝ નથિંગ કોલ્ડ એન ઇવનિંગ પર્સન. પહેલાના જમાનામાં બધા મોર્નિંગ પર્સન જ હતા. તમે કોઈ ભી ગાય, એનિમલ કે બર્ડને એવું કીધું કે આઈ એમ એન ઇવનિંગ એનિમલ અથવા બર્ડ? ક્યારે નહીં, કેમ કે એ નેચરની સિંકમાં છે. આ તો શું છે, ભગવાને કે નેચરે આપણને બુદ્ધિ આપી દીધી ખોટી, એના લીધે આપણે એનો ઉપયોગ નથી કરતા, દુરુપયોગ કરીએ છીએ, ખોટા સમયે ખોટી વસ્તુ કરીએ છીએ. અને થેન્ક્સ ટુ એડિસન આપણને લાઇટ આપી દીધી. એ ફાયદો તો કરે છે પણ નુકસાન એ કરે છે કે લોકો રાતે દિવસ બનાવી દે છે. એટલે હવે આજે મેં કહ્યું એ ફોલો કરો એટલે બોડીના બધા પ્રોબ્લેમ ધીરે ધીરે દૂર થશે. થેન્ક યુ સો મચ, તમે અમને સમય આપ્યો અને દરેક પ્રશ્નનો જવાબ આપ્યો. હજુ પણ જો કોઈ પણ પ્રશ્ન રહી ગયો છે તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે તમે કયા પેજ ઉપર જઈને શિવાંગીજીને પ્રશ્ન ડાયરેક્ટલી પૂછી શકશો. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં મૂકી છે અને એના ઉપર ક્લિક કરીને પણ તમે ત્યાં જઈ શકશો. આ એપિસોડની માહિતી તમને ગમી જશે, આ એપિસોડને જોઈને તમને સારી ઊંઘ આવે એવી આશા રાખું છું. ઊંઘ બરબાદ ના કરતા આમાં કોઈ પણ વસ્તુની ચિંતા કરીને આપણે એક વાતકોમાં ફરી મળીશું. ત્યાં સુધી VTV ગુજરાતી.com જોતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ગુંજભાઈ.